असलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, आज तारीख 22/10/2020 गुरुवार, धोरण 6 विषय गणित, परीक्षा लक्षी पुनरावर्तन भाग 4, परीक्षा नो अभ्यासक्रम से प्रकरण 3, 4, 5, 6। बराबर विद्यार्थी मित्रों, आपणे सोमवारथी पुनरावर्तन शुरू कर्यु छे। पुनरावर्तन में जे दाखला तमने गणावामां आवे छे ए दरेक दाखलानी प्रेक्टिस तमारे घरे बेसीने करवानी छे, एमांथी कोई पण दाखला पूछाई शकशे। बराबर, चलो आपणे पुनरावर्तनमां आगळ वधीए। आपणे स्वाध्याय पोथीमां आ दाखला लखेला छे के नीचे आपेली घड़ियाळोमां बे कांटा वच्चे बनेला खूणानो प्रकार लखो। घड़ियाळमां बे कांटा वच्चे कया प्रकारनो खूणो बने छे ते अहीं लखवानुं छे। खूणाना प्रकार आपणे शीखी गया, काटकोण, लघुकोण, गुरुकोण, सरळकोण अने प्रतिबिंब कोण। बराबर, 90° माप होय तेने काटकोण कहेवाय, 90° नानो होय तेने लघुकोण कहेवाय, 90° मोटा मापना खूणाने गुरुकोण कहेवाय, 180° मापना ખૂણાને સરળ કોણ કહેવાય અને 180° મોટો હોય તો તેને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે। અહીં પહેલી ઘડિયાળમાં જુઓ, પહેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે તમે જોઈ શકો છો કે એક કાંટો 9 પર છે અને બીજો કાંટો 12 પર છે। બરાબર, હવે 9 અને 12ની વચ્ચે 3 અંકો છે, 10, 11, 12। હવે ઘડિયાળના 12થી લઈને ફરીથી કાંટો 12 પર આવે, આખું ચક્ર પૂર્ણ કરે કાંટો, બરાબર, તો 360° જેટલું ફરે છે। એટલે કે ઘડિયાળના દરેક બે અંકો વચ્ચે 30° ખૂણો બને। તો અહીં એક કાંટો 9 પર છે અને બીજો કાંટો 12 પર છે, તેની વચ્ચે 3 અંકો છે, 9 થી 10, 10 થી 11 અને 11 થી 12। તો દરેક બે અંકો વચ્ચે 30° ખૂણો બને, તો અહીં 9 અને 10 વચ્ચે 30°, 10 અને 11 વચ્ચે 30° અને 11 અને 12 વચ્ચે 30°, તો 3 વખત 30 ભેગા કરીએ તો 90° થાય। બરાબર, 90° એટલે કેવો પ્રકાર થાય? કાટકોણ। બરાબર, ને એમ પણ આપણે કાંટાની પરિસ્થિતિ જોઈને આપણને અંદાજ લગાવી શકીએ છીએ કે આ કાટકોણ જેવો ખૂણો રચે છે। બરાબર, એટલે કયા કેટલા અંકોની વચ્ચે કાંટા આપેલા છે તે જોઈને આપણે ગણતરી કરીને ખૂણાનો પ્રકાર નક્કી કરવાનો। બરાબર, એટલે પહેલી ઘડિયાળમાં કાટકોણ છે, બીજી ઘડિયાળમાં તમે જુઓ એક કાંટો 12 પર છે, બીજો કાંટો 2 પર છે, 12 અને 2 વચ્ચે કેટલા અંકો છે? 2 અંકો। બરાબર, 2 અંકો હોય, દરેક 2 અંકો વચ્ચે 30° ખૂણો બને, તો 2 અંકો વચ્ચે 30 દૂ 60, 60° ખૂણો રચાય છે, તો 60° એ 90° કરતાં નાનો છે, તેથી એનો પ્રકાર થયો લઘુકોણ। બરાબર, ચલો ત્રીજી ઘડિયાળમાં જુઓ, એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 4 પર, 12 અને 4ની વચ્ચે કેટલા અંકો થયા? 4, દરેક 2 અંકો વચ્ચે કેટલા અંશનો ખૂણો? 30°, તો અહીં 4 અંકો થયા, તો 4 તાલી થયા 12, 4 તાલી 12 એટલે કે 120° ખૂણો અહીંયા બને છે, તો 120° ખૂણો, તો એ 90° કરતાં મોટો થયો, તો એનો પ્રકાર થયો ગુરુકોણ। કેવો પ્રકાર થયો? ગુરુકોણ। એમ પણ તમે જોઈ શકો છો કે આ કાટકોણ કરતાં અહીં નાનો ખૂણો દેખાય છે અને આ કાટકોણ કરતાં અહીં મોટો ખૂણો દેખાય છે। બરાબર, તો એ ગુરુકોણ છે, અહીં લઘુકોણ છે અને અહીં પહેલી ઘડિયાળમાં કાટકોણ છે। ચલો ચોથી ઘડિયાળમાં જુઓ, આ બાજુ એરો બતાવેલો છે, બરાબર, હું ઝૂમ કરીને તમને બતાવું છું, તો એરો છે 12 પરથી 7 પર। બરાબર, હવે તમે જોઈ શકશો કે એક કાંટો 12 પર છે અને બીજો કાંટો 7 પર છે, અને 12 પરથી 7 પર એમ ઘડિયાળના કાંટાની દિશામાં એરો બતાવેલો છે। હવે 12 પરથી 7 પર ગણીએ તો 7 અંકો થાય, બરાબર, અને દરેક 2 અંકો વચ્ચે 30° ખૂણો, તો 7 અંકો થાય, તો 7 તાલી 21, 210° થયા, 210° તો એ તો 180° કરતાં પણ વધી ગયું, 180° એ સરળ કોણ બને અને 180° કરતાં મોટો હોય તો એને પ્રતિબિંબ કોણ કહેવામાં આવે, તો અહીં 210° ખૂણો બને છે, તેથી આ જે ચોથી ઘડિયાળ છે તેની અંદર જે ખૂણો બને છે તે પ્રતિબિંબ કોણ બતાવે છે। બરાબર, ચલો આગળ જોઈએ પાંચમી ઘડિયાળ।
એક કાંટો છે 10 પર અને બીજો કાંટો છે 12 પર. 10 અને 12ની વચ્ચે બે અંકો છે. બે અંકો હોય તો 30 દૂ 60 અંશ. 60 અંશનો ખૂણો બતાવે છે, એટલે 60 અંશનો હોય એટલે કયો પ્રકાર થયો? લઘુકોણ. બરાબર. હવે અહીં જુઓ છઠ્ઠી ઘડિયાળમાં, છઠ્ઠી ઘડિયાળમાં તમે જુઓ એક કાંટો 12 પર છે અને બીજો કાંટો 3 પર છે. બરાબર. કાંટાની પરિસ્થિતિ જુઓ તો આપણને કાટકોણ જેવો દેખાય છે, કાટખૂણો દોરીએ છીએ તેવું દેખાય છે. બરાબર. અને 12 અને 3ની વચ્ચે 3 અંકો થયા, 12 પછી 1 2 3. બરાબર. અને 3 3 9 એટલે કે 90 અંશનો ખૂણો બને છે. 90 અંશ એટલે કેવો પ્રકાર કહેવાય? કાટકોણ. બરાબર. ચલો સાતમી ઘડિયાળમાં જુઓ, એક કાંટો છે 12 પર અને બીજો છે 8 પર. પણ તમે જુઓ કે આ બાજુ તીરની નિશાની બતાવી છે, 12 પરથી લઈને ઘડિયાળના કાંટાની દિશામાં તીર બતાવેલું છે. બરાબર. એટલે 12 પરથી 8 સુધી ગણીએ તો 8 અંકો થયા. 8 અંકો એટલે 8 4 24 એટલે 240 અંશનો ખૂણો અહીં બતાવે છે. 240 અંશનો ખૂણો થયો તો એ 180 અંશ કરતાં મોટો થયો. 180 અંશ એટલે સરળ કોણ, અને એના કરતાં મોટો ખૂણો બને તો કેવો કોણ કહેવાય? પ્રતિબિંબ કોણ કહેવાય છે. એટલે આ ઘડિયાળમાં પ્રતિબિંબ કોણ બતાવે છે. બરાબર. ચલો છેલ્લી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 6 પર. બરાબર. તો 12 પરથી 6 સુધી ગણીએ તો 6 અંકો થયા, અને 6 દરેક બે અંકો વચ્ચે 30 અંશનો ખૂણો, તો 6 4 18. 6 4 18 એટલે 180 અંશનો આ ખૂણો બને છે. 180 અંશનો ખૂણો બન્યો એટલે 180 અંશ એટલે કેવો ખૂણો કહેવાય? સરળ કોણ. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, કેટલા બે અંકો વચ્ચે કાંટા આપેલા છે એ કાંટાની પરિસ્થિતિ જોઈને કેટલા અંકો છે એ અંકોને 30 વડે ગુણાકાર કરીને કેટલો અંશનો ખૂણો બને એ આપણે પહેલાં ગણતરી કરવાની, અને એ કેટલા અંશનો ખૂણો બને તે પરથી નક્કી કરીને નીચે ખૂણાનો પ્રકાર લખવાનો. બરાબર. ચલો આગળ વધીએ. હવે દાખલો નંબર 7, એ પણ સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, તમે લખેલું જ હશે, એ જ આપણે રિવિઝનમાં લઈએ છીએ. નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો. મેં તમને અગાઉ શીખવાડ્યું કે 90 અંશ હોય તો કાટકોણ કહેવાય, 90 અંશથી નાનું માપ હોય તો લઘુકોણ, 90 અંશથી મોટું માપ હોય તો ગુરુકોણ, 180 અંશ હોય તો સરળ કોણ, અને 180 અંશ કરતાં મોટું માપ હોય તો પ્રતિબિંબ કોણ. બરાબર. તો ચલો અહીંયા પહેલું છે, માપ ખૂણો ABC 20 અંશ, 90 અંશ કરતાં નાનો એટલે લઘુકોણ. બીજું, માપ ખૂણો PQR 105 અંશ, 90 અંશ કરતાં મોટો એટલે ગુરુકોણ. ત્રીજું, માપ ખૂણો DLP 90 અંશ, 90 અંશ હોય તો કાટકોણ. ચોથું, માપ ખૂણો RMP બરાબર 190 અંશ, 190 એટલે 180 કરતાં મોટું થયું એટલે પ્રતિબિંબ કોણ. પાંચમું, માપ ખૂણો RTF બરાબર 225, 225 એટલે સરળ કોણ કરતાં પણ મોટું, બરાબર 180 અંશથી મોટું એટલે પ્રતિબિંબ કોણ. છઠ્ઠું, માપ ખૂણો XYZ બરાબર 89 અંશ, 89 એટલે 90ની અંદર 1 અંશ ઓછું છે એટલે કેવો પ્રકાર થયો? લઘુકોણ. માપ ખૂણો માપ ખૂણો SKZ બરાબર 180, માપ ખૂણો SKZ બરાબર 180, 180 અંશ હોય તો સરળ કોણ. આઠમું, માપ ખૂણો EDG બરાબર 65 અંશ, 65 અંશ એ 90 અંશ કરતાં નાનું થયું એટલે લઘુકોણ. નવમું, માપ ખૂણો GHI બરાબર 91 અંશ, 91 અંશ એટલે 90 અંશ કરતાં 1 અંશ મોટું થયું ને એટલે એ થશે ગુરુકોણ. અને દસમું, માપ ખૂણો FOX બરાબર 95 અંશ એટલે 90 અંશ કરતાં મોટું એટલે ગુરુકોણ. બરાબર. એટલે યાદ રાખવો કે કેટલા અંશનો ખૂણો કયો કહેવાય. 90 અંશ હોય તો કાટકોણ, 90 અંશથી નાનું માપ હોય તો લઘુકોણ, 90 અંશથી મોટું માપ હોય તો ગુરુકોણ, 180 અંશ હોય તો સરળ કોણ, અને 180 અંશ કરતાં મોટું માપ હોય તો પ્રતિબિંબ કોણ. બરાબર. ચલો આગળ વધીએ. નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનું માપ લખો. બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તે મેં તમને કીધું કે ઘડિયાળમાં
કલાક કાંટો હોય કે મિનિટ કાંટો હોય, બાર પરથી ફરતો ફરતો આખો ચક્કર પૂર્ણ કરીને પાછો બાર પર આવે, એક આખું ચક્ર પૂર્ણ કરે તો 360 અંશ જેટલું ફરે, બરાબર? 360 અંશના 12 સરખા ભાગ કરો તો 12 × 36 એટલે કે દરેક બે અંકો વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. 12 અને 1ની વચ્ચે 30 અંશ, 1 અને 2ની વચ્ચે 30 અંશ, એમ આપણે અહીંયા જોવાનું કે કાંટા કયા બે અંકો કેટલા અંકોની વચ્ચે છે, બરાબર? તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને કેટલા અંશનો ખૂણો બને તે લખવાનો છે. ચલો, પહેલી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 1 પર. 12 અને 1 ફક્ત એક જ અંક, 12 અને 1ની વચ્ચે એક જ અંક આવેલો છે એટલે દરેક બે અંકો વચ્ચે 30 અંશનો ખૂણો, એટલે અહીંયા ફક્ત એક જ ભાગ બતાવેલો છે એટલે અહીંયા 30 અંશનો ખૂણો બને છે. ચલો, બીજી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 2 પર. બે અંકો હોય તો કે બે અંકો વચ્ચે, એક અંક વચ્ચે 30 અંશનો ખૂણો તો બે અંકો વચ્ચે 60 અંશ, 30 × 2 = 60 એટલે આ ઘડિયાળની અંદર 60 અંશનો ખૂણો બને છે, બરાબર? ચલો, ત્રીજી ઘડિયાળમાં તમે જુઓ, એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 3 પર. 3 અંકો થયા કુલ, 12 થી 3 લઈને, તો 43 9 એટલે કે 90 અંશનો ખૂણો બને છે, બરાબર? એટલે આ ઘડિયાળમાં 90 અંશનો ખૂણો બને છે. ચલો, ચોથી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 4 પર, એટલે કુલ 4 અંકો થયા. 4 ને 30 વડે ગુણો તો 4 × 12 એટલે કે 120 અંશ, અહીંયા કેટલો ખૂણો બનશે? 120 અંશ, બરાબર? ચલો, આગળ જોઈએ. પાંચમી ઘડિયાળ, અહીં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 5 પર, એટલે કાંટાની પરિસ્થિતિ જોવાની કયા અંકો પર છે. 5 પર છે એટલે કુલ 5 અંકો થયા, જેટલા અંકો હોય તેને 30 વડે ગુણી નાખવાના, બરાબર? એટલે 5 × 3 = 15, 15 એટલે 150, અહીંયા આવશે આ ઘડિયાળમાં 150 અંશનો ખૂણો બને છે. ચલો, છઠ્ઠી ઘડિયાળ, છઠ્ઠી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો છે 6 પર, બરાબર? 6 × 30 તો 6 × 18 એટલે કે પાછળ શું ઉમેરી દેવાના, એટલે 180 અંશ, એટલે આ ઘડિયાળમાં, છઠ્ઠી ઘડિયાળમાં 180 અંશનો ખૂણો બને છે. જેટલા અંક પર કાંટો હોય તે અંકને 30 વડે ગુણાકાર કરી લેવાનો, બરાબર? ચલો, સાતમી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 7 પર, બરાબર? એટલે 12 અને 7ની વચ્ચે 7 અંકો થયા, એટલે 7 × 21 એટલે 210 અંશ, બરાબર? ચલો, આઠમી ઘડિયાળમાં એક કાંટો છે 12 પર અને બીજો કાંટો છે 8 પર, એટલે 12 અને 8ની વચ્ચે 8 અંકો થયા, 8 ને 30 વડે ગુણો તો 8 × 24 એટલે 240 અંશ. એટલે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે જે અંક પર કાંટો હોય તેને 30 વડે ગુણાકાર કરીને કેટલા અંશનો ખૂણો બને છે તે લખી દેવાનો, બરાબર? ચલો, એના પછીનો દાખલો છે, નીચેનાના આકાર જણાવો. આ આકારવાળા પણ દાખલો મેં તમને PPTમાં સમજાવેલો હતો, અને લંબઘન, સમઘન, ગોળક, શંકુ, પિરામિડ, પ્રિઝમ, બરાબર, એ દરેકના મેં તમને ઉદાહરણ પણ બતાવેલા હતા. તો આવો પણ કદાચ વર્ગીકરણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા વિકલ્પમાં ખાલી જગ્યામાં, બરાબર? તે જોઈ લઈએ. તો ભાઈ, જોકરની ટોપી, જોકરની ટોપીનો આકાર કેવો હોય છે? શંકુ. પુસ્તક, પુસ્તકનો આકાર હોય છે લંબઘન. પછી ક્રિકેટનો દડો, તો એનો આકાર હોય છે ગોળો અથવા ગોળક. પેન્સિલ, પેન્સિલ છોલિયા વગરની પેન્સિલ, એનો આકાર હોય છે નળાકાર. પછી છે પાંચમું, આઈસ્ક્રીમનો કોન, તેનો આકાર હોય છે શંકુ. અને છઠ્ઠું, કંપાસ બોક્સ, તેનો આકાર હોય છે લંબઘન, બરાબર? કેટલાક ઘન આકારોમાં લંબઘન, સમઘન, નળાકાર, ગોળક, પિરામિડ અને શંકુ, બરાબર? દરેક વસ્તુના ઉદાહરણો આપણે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં લખેલા છે, એમાંથી પણ તમારે વધારાના ઉદાહરણો યાદ કરી લેવા, બરાબર? વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીં મેં તમને થોડું થોડું પુનરાવર્તન કરાવું છું. હજી પણ આપણી પાસે 2-3 દિવસ છે, જે બાકી રહેલું છે તે પુનરાવર્તન આગળ આવશે હજી પણ, બરાબર? પણ અત્યાર સુધી જેટલું પણ પુનરાવર્તન તમને કરાવવામાં આવ્યું અને જેટલા પણ દાખલા તમને ગણાવવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા, તે વિડીયો બરાબર ધ્યાનથી જોઈને દરેક દાખલા પુનરાવર્તનનું હેડિંગ મારીને નોટમાં લખવા, અને એ પ્રકારના બીજા દાખલા સ્વાધ્યાય પોથીમાં પણ છે, પાઠ્યપુસ્તકમાં પણ છે, તો તેમાંથી જોઈને એ રીતના બીજા દાખલાની પણ તમારે પ્રેક્ટિસ કરવાની. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો?
દરેકને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ.